દીવ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ આરોગ્ય વિભાગ દ્વારા રેન્ડમ સર્વે અંતર્ગત વેપારીઓના રેન્ડમલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દીવ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ દીવ આરોગ્ય વિભાગ દ્વારા રેન્ડમ સર્વે અંતર્ગત દીવ જિલ્લાના નાના મોટા વેપારીઓના રેન્ડમલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દીવ જિલ્લામાં હાલ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે દીવ જિલ્લા પ્રશાસને તકેદારીના ભાગરૂપે તમામ વેપારીઓના કોરોના ટેસ્ટ માટે રેન્ડમલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે। દીવ જિલ્લામાં આમ તો સૌથી ઓછા કોરોનાના એક્ટિવ કેસ છે અને કોરોના પોઝિટિવ કેસનો રિકવરી રેટ પણ સંપૂર્ણ ભારતભરમાં સૌથી વધુ છે, પરંતુ તકેદારીના ભાગરૂપે દીવના કોરોનાથી મુક્ત કરવા માટે દીવ પ્રશાસન દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે। દીવ પ્રશાસન અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આજ રોજ દીવ સ્વાસ્થ્ય વિભાગ તરફથી દરેક વેપારીઓના કોરોનાના સેમ્પલ આજરોજ લેવામાં આવ્યા, જે એક સારી વસ્તુ છે અને દરેક વેપારીઓને સ્વૈચ્છિક આ રીતે કોરોનાની તપાસ માટે રિપોર્ટ આપવા જોઈએ એવી હું ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તરીકે અપીલ પણ કરું છું અને આ એક સરાહનીય પગલું છે અને તેના ભાગરૂપે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ હેલ્થ ઓફિસર ડોક્ટર કે વાય સુલતાનના દિશા નિર્દેશનમાં દીવ આરોગ્ય વિભાગના કર્મચારીગણ દ્વારા દીવની બજારમાં જઈ વેપારીઓના સેમ્પલ લેવામાં આવી રહેલ છે અને તે આધારે દીવ પ્રશાસન જરૂરિયાત મુજબ કોરોના રેપિડ ટેસ્ટ અને RT-PCR દ્વારા રેન્ડમલી ટેસ્ટ કરશે તેમ જાણવા મળેલ છે। દીવમાં રેન્ડમ ટેસ્ટ સર્વે સંદર્ભે દુકાનદારો, નાના મોટા વેપારીઓ, શાકભાજી વેચનારાઓ, રિક્ષા ચાલકો વગેરે લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવનાર છે તેમ જાણવા મળેલ છે। આ ઉપરાંત નાગવા એરપોર્ટ પરથી અવર જવર કરનાર મુસાફરો તેમજ દીવમાં બહારથી આવનાર માછીમારોને પણ જરૂરી ટેસ્ટ કરાવવામાં આવી રહેલ છે। પ્રશાસનની આ પ્રમાણેની કામગીરી અંગે દીવ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શકીલભાઈ કાસમાણી દ્વારા પ્રશંસા કરવામાં આવેલ છે અને તેમના દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે દીવમાં કોરોનાના સંક્રમણની અટકાયત કરવા માટે લોકોએ સ્વૈચ્છિક રીતે સેમ્પલ આપી પ્રશાસનને સહકાર આપવો। મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ।